આપણે ગયા લેક્ચરની અંદર ડાયપોલના વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી હતી. આજે આપણે વિદ્યુત ભારના સતત વિતરણ દ્વારા વિદ્યુત સ્થિતિમાન એની વાત કરશું. બરાબર, ડાયપોલની અંદર હવે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા એ એક ટોપિક બાકી છે. બરાબર, આ એક સતત વિતરણ જોઈ લઈએ, પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા જોઈ લેશું. તો કે વિદ્યુત ભારના સતત વિતરણ દ્વારા વિદ્યુત સ્થિતિમાન, સતત વિતરણ, આપણે જે પેલું એવું જોયું હતું કે જુદા જુદા વિદ્યુત ભારો દ્વારા કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એવું આપણે ભણી ગયા હતા. એની અંદર એવું હતું કે આપણે જે એમાં વાત કરી હતી ને કે આવી કંઈક આકૃતિ દોરી હતી, જો તમને યાદ હોય તો, એક વિદ્યુત ભાર Q1, વિદ્યુત ભાર Q2, વિદ્યુત ભાર Q3. બરાબર, એ ખરેખર શું થયું તો કે એક જુદા જુદા વિદ્યુત ભારો, સોરી, વિદ્યુત સ્થિતિમાનનો સંપાતીપણાનો સિદ્ધાંત થયો. બરાબર, એવું થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનો સંપાતપણાનો સિદ્ધાંત. તમને એવું પૂછે ને વિદ્યુત સ્થિતિમાનનો સંપાતપણાનો સિદ્ધાંત, તો આવું લખવું. બરાબર, આજે આપણે વાત કરવાની છે સતત વિતરણ. સતત વિતરણ તો પહેલા ચેપ્ટરની અંદર તમને સતત વિતરણની વાત કરી હતી કે સતત વિતરણનો અર્થ શું થઈ જાય કે ભાઈ ધારો કે આ ચોક છે તો ચોકની અંદર જે વિદ્યુત ભાર હોય એ સમાન રીતે વહેંચાયેલો હોય એ સતત વિતરણ કહેવાય. બરાબર, કે ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટીમાં વિદ્યુત ભાર હોય સમાન રીતે હોય. પહેલા ચેપ્ટરમાં આપણે ત્રણ પ્રકારના સતત વિતરણ ભણી ગયા હતા. બરાબર, કે એની અંદર આપણે જે સતત વિતરણ ભણ્યા હતા એ ટોટલ ત્રણ પ્રકારના આપણે ભણ્યા હતા. કે એક કયું હતું, લિનિયર એટલે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ, કદ વિતરણ, ત્રણ પ્રકારના ભણ્યા હતા. અહીંયા આપણે અલગ પ્રકારના ભણવા નથી, એક પ્રકારનું છે, કારણ કે ત્રણેયમાં કામ તો અરખું જ હતું. પહેલા એકને ખંડ ધારવાનો, ખંડ માટે જે કંઈ શોધવું હોય શોધી લેવાનું, પછી સંકલન, કામ તો એકનું એક જ છે. બરાબર, એટલે અલગ કઈ નહીં કરીએ, એકમાં જ ખાલી લખીને લખવાનું છે કે ધારો કે કોઈ એક પદાર્થ વિદ્યુત ભારનું સતત વિતરણ ધરાવે છે. બરાબર, ધારો કે કોઈ એક પદાર્થ વિદ્યુત ભારનું સતત વિતરણ ધરાવે છે, તો આપણે પહેલી વસ્તુ તો શું ધારવું પડશે કે ધારો કે આ પદાર્થ DQ વિદ્યુત ભાર અને કદ લઈ લઈએ કે DV કદના અનેક ખંડોનું બનેલું છે, કે અનેક ખંડોનું બનેલું છે. પછી જે આપણે પહેલા ચેપ્ટરમાં આકૃતિ દોરી હતી એવી જ એક આકૃતિ લઈ લઈએ. ધારો કે કોઈ P બિંદુ જેનો સ્થાન સદિશ R' છે. બરાબર, આ એક આખો પદાર્થ, આ પદાર્થ દ્વારા આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એટલે આપણે શું કરશું, પહેલા એક એનો નાનો ખંડ લેશું, એ ખંડ માટે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી લેશું. આ ખંડ દ્વારા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધી લેશું અને પછી એનું સંકલન. બરાબર, કામ કરીએ, વિદ્યુત સ્થિતિમાનમાં V આવશે, અહીંયા કદની જગ્યાએ કંઈક બીજું લઈ લઈએ, DT એવું લઈ લો, કદ કેટલું લઈ લો, DT ભલે છે, કારણ કે બે વાર V આવે એટલે કન્ફ્યુઝન ન થાય. એટલે તો આપણે પહેલું કામ તો શું કરશું કે આ DT કદ અને DQ વિદ્યુત ભારના કોઈ એક ખંડ દ્વારા આ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, ચલો વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા કે એક જ વિદ્યુત ભાર હોય તો એક જ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન હોય તો V બરાબર KQ/R. એટલે એક ખંડ માટે તો DV બરાબર K, એનો વિદ્યુત ભાર DQ/R. તો R કેટલો લેવાનો, તો કે ભાઈ આનો સ્થાન સદિશ R લીધો છે, આનો R' લીધો છે, બે વચ્ચેનું અંતર લેવાનું. તો બે વચ્ચેનું અંતર એટલે આપણે શું કરશું, R' - R. જો કે આમાં ખાલી અંતર જ છે એટલે આગળ કીધું તેમ તમે R - R' કરશો કે R' - R કરશો કોઈ ફરક નહીં પડે, બંને એક જ થશે. આ ખંડનો વિદ્યુત ભાર, આ ખંડનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. બરાબર, આ ખંડનું મળ્યું, તો માટે સમગ્ર પદાર્થ દ્વારા કુલ વિદ્યુત સ્થિતિમાન, કે સમગ્ર પદાર્થ દ્વારા કુલ વિદ્યુત સ્થિતિમાન, તો કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે શું કરશું, તો કે આનું સંકલન. પછી તમને એક બીજું યાદ હશે કે આ પદાર્થની
કદ વિદ્યુત ભાર ઘનતા, તો કદ વિદ્યુત ભાર ઘનતા શું થાય? રો. રો એટલે શું હતું? કદ વિદ્યુત ભાર ઘનતા એટલે વિદ્યુત ભાર ના છેદમાં કદ, બરાબર. તો અહીંયા ખંડ છે, તો ખંડ માટે આપણે શું લઈ શકીએ? ડી ક્યુ અપોન ડીવી. આના પરથી ડી ક્યુ બરાબર શું થઈ જશે? રો ડીવી. આને આપી દો સમીકરણ એક. ચાલો તો હવે ખાલી આનું સંકલન કરવાનું છે ડીવી નું, બરાબર. તો એ ડીવી નું સંકલન ખાલી કરી નાખીએ, તો ડીવી ના સંકલન માટે બાકીની કિંમત મૂકી દો. સંકલન કે ડી ક્યુ, તો હમણાં કીધું ડી ક્યુ બરાબર રો ડીવી અપોન આર માઇનસ આર ડેશ વીની સાપેક્ષ. જો કે આ થિયરી નો આપણે ક્યારે આગળ પણ પહેલા ચેપ્ટર માં કીધું તેમ આ થિયરી નો ક્યારે આપણે ઉપયોગ નહીં કરીએ. આપણે તો ખાલી આ થિયરી નો ઉપયોગ કઈ રીતે કરશો? તો કે આ થિયરી ની અંદર આપણે માત્ર એટલું જ કામ કરશું કે જે પણ કઈ વિદ્યુત ભાર છે, સોરી વિદ્યુત સ્થિતિમાન છે, જ્યારે પણ શોધવાનું હોય ત્યારે આપણે તો જે થિયરેટિકલી કામ કરવાનું છે એ જ કરશું કે પેલા ખંડ ખંડ શોધી લેશું, એ ખંડ માટે જે પણ કઈ શોધવાનું એ શોધી લેવાનું, પછી એનું સંકલન કરી દેવાનું. ત્યારબાદ જે આપણે પેલા ચેપ્ટરમાં જોયું હતું કે કીધું એમ તાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર જોયું હતું, કવચ દ્વારા, ગોળા દ્વારા, તો આની અંદર આપણે બે દ્વારા વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે. પહેલું છે કવચ દ્વારા વિદ્યુત સ્થિતિમાન. પેલા ચેપ્ટરની જેમ જ કે કવચ દ્વારા વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન, કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન, કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, કામ બધું એનું એ જ કરવાનું છે. કવચ એટલે તમને યાદ હશે કે કવચ એટલે શું થાય? તો કે કવચ એટલે એક પ્રકારનો પોલો ગોળ, બરાબર. એવી આપણે વાત કરી હતી કવચ એટલે શું છે? એક પ્રકારનો પોલો ગોળ. ખાલી એની અંદર એક નવી વસ્તુ શું હોય? તો કે કવચની અંદર આવો ગોળો હોય તો એની જે સપાટી છે એ સપાટી થોડી જાડી હોય, બરાબર. એને આપણે કવચ કહેતા હતા, પણ અહીંયા તમે પાતળી કવચની જ વાત કરશો એટલે બહુ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. એટલે આપણે આની કોઈ જરૂરિયાત રહેશે નહીં. કે કવચ છે, ધારો કે એની ત્રિજ્યા r છે. કવચ એટલે કે એક પ્રકારનો ગોળો, એટલે અંદર કુલ વિદ્યુત ભાર ઝીરો હશે, કુલ વિદ્યુત ભાર ઝીરો હશે, કુલ વિદ્યુત ક્ષેત્ર પણ ઝીરો હશે. આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર ઓલરેડી ભણી ગયા, બરાબર. કે આ કવચ હોય એટલે કવચની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય, બરાબર. ચાલો તો એક પછી એક વાત કરીએ. પેલું લઈએ કે ધારો કે એક કેપિટલ આર ત્રિજ્યાની અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતી એક પાતળી ગોળાકાર કવચ, કવચ દર્શાવેલી છે. ચાલો એની અંદર પહેલું, તો પહેલી વાત કરીએ કવચની બહાર લઈ લઈએ. કવચની બહાર કે કવચની બહાર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આર ત્રિજ્યાની કવચ, એનાથી બહાર સ્મોલ આર અંતરે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. કે કવચની બહાર તેના કેન્દ્રથી સ્મોલ આર અંતરે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન જે આપણે શોધવું છે એટલે કામ આપણે બહુ કોમન કરશું. આપણી પાસે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર છે માઇનસ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડી આર, બરાબર. પી બિંદુ એટલે અહીંયા જ આવશે. ઈ એટલે કોનું વિદ્યુત ક્ષેત્ર લેશો? તો કે ભાઈ કવચ નું વિદ્યુત ક્ષેત્ર. કવચ પર વિદ્યુત ભાર કેવો ધારો? ધન વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર ધારો છે એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર આવશે તે વિદ્યુત ક્ષેત્ર કઈક આ તરફ હશે, બરાબર. એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે તે અહીંથી બહાર તરફ જ હશે. જે આર છે, આર આર વતન કઈ તરફ લેવાનો થશે? તો કે કેન્દ્રથી આ તરફ. એટલે એના માટે ખૂણો ઝીરો થઈ જશે. તો માટે કે કવચ માટે ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો ઝીરો, એટલે ઇન્ફિનિટી ટુ પી. આ પી એટલે યાદ રાખજો, પી એટલે શું થશે? તો કે આર, અંતર આર થશે, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે? ઈ ડીઆર કોસ ઝીરો. કોસ ઝીરો એટલે વન. ત્યારબાદ ઇન્ફિનિટી ટુ આર જ લખો ને, બરાબર. પી બિંદુ, પી તો ખાલી શું દર્શાવે? બિંદુ. એનું અંતર તો કેટલું? આર. કવચનું વિદ્યુત ક્ષેત્ર, તો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર, પહેલું ચેપ્ટર એકવાર ફરીથી જોઈ લેજો કે કવચની બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું?
KQ upon R square. તો અહીંયા e ની જગ્યાએ કિંમત મૂકી દો KQ upon R square. બરાબર, આમાંથી KQ ને બહાર લઈ લો, ઇન્ફિનિટી ટુ R, 1 upon R square dr. આ તો આપણે આગળ કરેલું છે કે 1 upon R square એટલે તો માઇનસ 1 upon R. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દો એટલે R ની જગ્યાએ R એટલે માઇનસ 1 upon R પ્લસ R ની જગ્યાએ ઇન્ફિનિટી એટલે 1 upon ઇન્ફિનિટી. તો 1 upon ઇન્ફિનિટી એટલે 0. આ માઇનસ માઇનસ પ્લસ એટલે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવ્યું? તો કે KQ upon small r. બરાબર, એટલે કવચની બહાર, તો કવચની બહાર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવ્યું KQ upon small r. બરાબર, તો એક આના માટે એક મિનિટ, બરાબર કે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન, તો બહાર વિદ્યુત સ્થિતિમાન શું આવ્યું? કે KQ upon R. હવે બીજી વાત કરીએ કવચની સપાટી પર. વિદ્યુત સ્થિતિમાન, બરાબર, તો કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન માટે ચલો તો સપાટીની વાત કરીએ. એટલે હવે જે મેં આ પી બિંદુ કીધું, એ પી બિંદુ ક્યાં લેશ? તો કે કવચની સપાટી પર. તો હવે તો ખાલી ફરકવું પડશે આ અંતરે કેટલું થઈ જશે? તો કે આર જ. ફરીથી સૂત્ર તો આનું જ વાપરીશ, ઇન્ફિનિટી ટુ પી, તો પી ની જગ્યાએ સ્મોલ આર લખો, ત્યાં શું આવી જાય? કેપિટલ આર. એટલે બધું સેમ ટુ સેમ જ રહે. એટલે ખાલી શું કરવાનું રહેશે? કે સમીકરણ એકમાં સ્મોલ આર બરાબર કેપિટલ આર લેતા અહીંયા પી, એક કામ કરો, અહીંયા બીજું કંઈક નામ આપી દો ને, સપાટી પર પી બિંદુ ની આપ્યું હતું ને, આર બિંદુ, આર એ નહીં લેવાય, એ બિંદુ આપી દો, કે વી એ બરાબર તો કે KQ upon કેપિટલ આર. બરાબર, એમાં બીજું કઈ નવું નહીં થાય કે કવચની સપાટી પર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલો? તો કે KQ upon કેપિટલ આર. ત્રીજું, કવચની અંદર, કે કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન. બરાબર, તો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન માટે હવે એક વસ્તુ એ સમજો, કવચની અંદર આના માટે જ્યારે હું વાત કરું, આ કવચ કેપિટલ આર ત્રિજ્યા, હવે આ જે પી બિંદુ મેં કીધું છે એમ, એ બિંદુ ક્યાં લઈશ? તો કે કવચની અંદર ગમે ત્યાં બી બિંદુ લો. આ બી બિંદુ એ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે અહીંયા સમજો, અત્યાર સુધી આપણે બહુ માથાકૂટ નહોતી, પી બિંદુ અહીંયા હતું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોનું? તો કે આખા કવચનું. ઓકે, પ્રોબ્લેમ પૂરી. સપાટી પર એ બિંદુ હતું, વિદ્યુત ક્ષેત્ર કોનું? કવચનું. પ્રોબ્લેમ પૂરી. હવે શું થશે? અનંત અંતરેથી જ્યારે હું વિદ્યુત ભારને બી બિંદુ સુધી લાવું, તો એની સપાટી સુધી લાવું ને, ત્યારે કવચનું વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે સપાટીની અંદર લાવું તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે. બરાબર, એટલે ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે. તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે તો એનો અર્થ એમ થઈ ગયો, મારે બે અલગ અલગ કાર્ય કરવા પડશે. કવચની બહારે અલગ કાર્ય કરવું પડશે, કવચની અંદર અલગ કાર્ય કરવું પડશે. બરાબર, કારણ કે વિદ્યુત સ્થિતિમાન એટલે તો હું એક પ્રકારનું કાર્ય જ છે, તો મારે બે કાર્ય અલગ અલગ કરવા પડશે. પછી એ બી બિંદુએ ટેક આવશે, કે બહારથી હું એને બી બિંદુએ લાવે તો બહાર વિદ્યુત ક્ષેત્ર છે, અંદર વિદ્યુત ક્ષેત્ર નથી. એટલે કવચની અંદર જયારે હું વિદ્યુત ક્ષેત્રની વાત કરું ને, તો મારે પહેલા ક્યાં સુધી કામ કરવાનું છે? તો કે સપાટી સુધી. એટલે સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન શોધી લેવાનું. પછી ક્યાં? તો કે કવચની અંદર. એટલે પછી ક્યાં કરવું પડશે? તો કે સપાટી થી બી બિંદુ સુધી. બરાબર, કે સપાટી થી બી બિંદુ સુધી ઈ ડોટ ડી આર. બરાબર, કે પેલા મારે સપાટી સુધી તો વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન તો રાખવું જ પડશે, પછી પાછું ક્યાંથી કેટલું કાર્ય કરવું પડશે અલગથી? તો કે અલગથી મારે આટલું કાર્ય કરવું પડશે, આટલું સપાટી થી બી બિંદુ સુધી. હવે સપાટી થી બી બિંદુ સુધી હું કાર્ય કરવા જાઉં, તો એક અહીંયા હમણાં કીધું એમ કે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે, તો એનો અર્થ એમ થઈ ગયો આટલા ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ઝીરો છે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે એટલે આ ભાગ જ આખો નીકળી ગયો. બરાબર, તો એનો અર્થ એમ થઈ ગયો બી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન ખાલી કોનું આવશે? તો કે સપાટીનું.
બરાબર શું કામ કારણ કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું આવશે તો કે KQ ઓપન કેપિટલ R આ ખાસ યાદ રાખજો કે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન તો કે KQ ઓપન સ્મોલ R કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન KQ ઓપન કેપિટલ R અને કવચની અંદરે વિદ્યુત સ્થિતિમાન KQ ઓપન કેપિટલ R જ લેવાનો છે બરાબર તો કઈક આટલું પછી જો આના માટે આલેખ સાથે સાથે દોરી જ નાખીએ આટલા વિસ્તારની અંદર કે જો આના માટે તમે આલેખ દોરો તો આલેખ કેવો આવશે કે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરો ને તો આલેખ કેવો આવે તો કે ભાઈ જો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે KQ ઓપન કેપિટલ R સપાટી સુધી જાઓ તમે સપાટી સુધી ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે KQ ઓપન કેપિટલ R એનો અર્થ એમ થઈ ગયો કે અંદરથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહે કેટલું KQ ઓપન કેપિટલ R બરાબર સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે બરાબર કેટલું રહેશે KQ ઓપન કેપિટલ R બરાબર આ બિંદુએ હવે આગળ જતા જશો સપાટીની બહાર નીકળી જાય એટલે કયું સૂત્ર લગાડવાનું તો KQ ઓપન સ્મોલ R લગાડવાનું એનો અર્થ કે જેમ હું દૂર જતો જાય છે એમ R ના પ્રમાણમાં ઘટતું જશે એટલે પછી આલેખ કઈક આ રીતનો આવશે બરાબર આલેખ કઈ સાથે દોરવાનો છે તમારે તો કઈક આ પ્રકારનું કે કવચ માટે કવચની અંદર બહાર અને કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ત્યારબાદ વાત કરીએ ગોળા દ્વારા વિદ્યુત સ્થિતિમાન ગોળાનો વિદ્યુત સ્થિતિમાન થિયરી આખી તમારે જે જેમાં બરાબર એટલે તમારે માત્ર JEE નીટ માટે જ થિયરી ધ્યાનમાં રાખવાની છે બરાબર હવે વાત કરીએ કે ગોળાનો વિદ્યુત સ્થિતિમાન કામ એનું એ જ કરીએ કે એક આર ત્રિજ્યાનો ગોળો લઈએ ગોળો હશે એટલે એના પર શું હશે તો કે એના પર વિદ્યુત ભાર આમ સમાન રીતે વહેંચાયેલા હશે બરાબર એટલે ગોળાનો વિદ્યુત સ્થિતિમાન હશે તો ગોળા માટે શું થશે કે આ જે વિદ્યુત ભાર હશે તે વિદ્યુત ભાર જ કેવા તો કે સમાન રીતે વહેંચાયેલા હશે બરાબર તો પેલા તો એ કે એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર અને કેપિટલ આર ત્રિજ્યાનો એ ગોળો દર્શાવેલ છે જ્યારે આપણે વાત કરીએ પેલી આગળ વાત કરી હતી એમ જ કરીએ કે પેલી વાત કરીએ ગોળાની બહાર કે ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાન હવે ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો એની માટે તો બધું જે હતું એ બધું કોમન જ રહેશે કે અહીંયા વિદ્યુત ભાર છે તો આ ગોળાની બહાર આર અંતરે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર તો એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ ઈ બરાબર KQ ઓપન આર સ્ક્વેર એટલે ફરીથી KQ ઓપન આર સ્ક્વેર છે એટલે આપણે ઓલું સૂત્ર લઈએ કે પી બરાબર માઇનસ ઇન્ફિનિટી ટુ આર ઈ ડોટ dr આ સૂત્ર લેશું એટલે ફરીથી સૂત્ર એમાં તો શું મળશે તો કે KQ ઓપન સ્મોલ આર બરાબર એટલે ગોળાની બહાર તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કોમન છે કે વી બરાબર KQ ઓપન આર જે છે ને બધી માથાકૂટ ગોળાની અંદર જ છે ગોળાની અંદર હવે ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો ગોળાની અંદર શું થશે કે આ જે ગોળો છે તો ગોળાની અંદર પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે ફરીથી હું વાત કરું કે અનંત અંતરેથી ધારો કે હું કોઈ એક વિદ્યુત ભારને આ પી બિંદુએ લાવું એના માટે મારે કાર્ય ગોતવું હોય તો પહેલું કાર્ય ક્યાં સુધી કરવું પડશે તો કે સપાટી સુધી બીજું કાર્ય ક્યાં સુધી કરવાનું તો કે એની અંદર એનો અર્થ એમ થઈ ગયો કે આની અંદર જો મારે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી હોય તો મારે બે જુદા જુદા કાર્ય કરવા પડશે બરાબર બે કાર્ય કરવા પડશે એક કાર્ય કયું ગોળાની બહાર બીજું કયું સોરી એક કાર્ય કયું સપાટી સુધી અને બીજું સપાટીની અંદર બરાબર ચાલો તો એટલે એક કયું તો કે હમણાં કીધું સપાટી સુધી બીજું સપાટીની અંદર અને સ્મોલ આર લઈ લો બરાબર
સપાટી સુધી તો ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો સપાટી પર તો આ સેમ જ રહેશે કે સપાટી પર તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે તો કે KQ / કેપિટલ આર આ એક લખવાનું હતું કાઈ ને યાદ રાખજો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું KQ / કેપિટલ આર તો ફરીથી નોઈઝ રહે અહીંયા મારી લિમિટ 0 થી કેપિટલ આર કહેવાની બરાબર એટલે એ બધું તો એમને એમ જ રહે આર અંતર પણ વી છે એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ આર E dot dr બરાબર એટલે KQ / કેપિટલ R માઇનસ ઇન્ફિનિટી ટુ સ્મોલ r E જેમ અહીંયા E વિદ્યુત ક્ષેત્ર બહાર હતું એટલે મેં બહારનું વિદ્યુત ક્ષેત્ર લીધું તો અહીંયા મારે કયું અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો ગોળાનું વિદ્યુત ક્ષેત્ર અને ઓલું તો કોમન જ થશે E અને dr R ફરીથી આ તરફ જ જશે એટલે ખૂણો 0 થઈ જશે એટલે ત્યાં ખાલી E dr થશે અહીંયા બરાબર કારણ કે ખૂણો 0 તો KQ / કેપિટલ R ઇન્ફિનિટી ટુ સ્મોલ r E એટલે તો KQ R / RQ બરાબર કે આવું તમને યાદ હશે કે ભાઈ ગોળાની અંદર તો ગોળાની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હતું તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું KQ / કેપિટલ R ક્યુબ ઇન્ટુ સ્મોલ r બરાબર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર તો આટલું વિદ્યુત ક્ષેત્ર આ યાદ રાખજો ચલો બાકીનો કામ કોમન અચળ છે એટલો બહાર લઈ લઈએ KQ / કેપિટલ R માઇનસ KQ / કેપિટલ R ક્યુબ ઇન્ફિનિટી ટુ R R dr બરાબર આ એક અહીંયા ભૂલ થઈ ગઈ ને આપણે આ જે બીજું કાર્ય છે એ બીજું કાર્ય ક્યાં સુધી કરવાનું તો કે સપાટી થી P બિંદુ સુધી સપાટીથી આ તો આપણે અનંત અંતર થી લાવું ને તો ખાલી ક્યાંથી ક્યાં સુધી કરું સપાટીથી P બિંદુ સુધી એટલે કેપિટલ R થી સ્મોલ r સુધી હા એટલે કવચવાળી થિયરી મેં જે ઓલો અંદર બીજું સ્ટેપ લખ્યું હતું એમાં જો ઇન્ફિનિટી લખ્યું હોય તો ત્યાં કેપિટલ R કરી નાખજો જો કે કેપિટલ R કે સ્મોલ r ગમે કરશો કોઈ ફરક નહીં પડે કારણ કે એ વિદ્યુત ક્ષેત્ર એટલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર તો અમે 0 જ હતું એટલે એ એક જરા કરી નાખજો કેપિટલ R કરી નાખજો એમાં કે કેપિટલ R ટુ સ્મોલ r બરાબર એટલે KQ / R માઇનસ KQ / RQ ચલો આનું સંકલન કરો R તો R નું સંકલન R સ્ક્વેર / 2 લિમિટ કેપિટલ R થી સ્મોલ r બંનેમાંથી KQ / R કોમન કાઢી નાખો એટલે 1 માઇનસ 1 / R સ્ક્વેર બરાબર અહીંયાથી R કોમન નીકળી ગયો ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો આ 2 ને અવતર બહાર લઈ લો એટલે સ્મોલ r ની જગ્યાએ સ્મોલ r પછી કેપિટલ r બરાબર એટલે આ કેટલો વધશે KQ / કેપિટલ R 1 માઇનસ આને અંદર ગુણાવી દો આને અંદર ગુણાવો એને અંદર ગુણાવશો એટલે શું થશે સ્મોલ r સ્ક્વેર / 2 r સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ 1 / 2 બરાબર r સ્ક્વેર પર 1 + 1 / 2 તો 1 ને અડધો એટલે દોઢ એટલે 3 / 2 બે માંથી બે ને બહાર આવવા દો તો KQ / 2 r 3 - સ્મોલ r સ્ક્વેર / આ છે કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન બરાબર સૂત્ર ખૂબ અગત્યનું છે ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન એટલે રાખવાનું છે કારણ કે ક્યાંય ઉપયોગ નથી બરાબર એટલે વધારે યાદ રાખવાનું અને આના ઉપરથી એક નવો કેસ છે આની અંદર આવે છે એ છે ગોળાના કેન્દ્ર ઉપર ગોળાના કવચમાં આવી માથાકૂટ નહોતી કારણ કે કવચની અંદર તો વિદ્યુત ભાર 0 થઈ ગયો હતો તો ગોળાના કેન્દ્ર ઉપર કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે કેન્દ્ર પર r કેટલો આવશે r કેન્દ્ર પર કેટલો તો 0 એ ખાલી આ સૂત્રની અંદર જ સ્મોલ r બરાબર 0 મૂકી દો ચલો સ્મોલ r બરાબર 0 મૂકો એટલે Vp બરાબર શું થઈ જશે 3KQ આ 0 2r બરાબર તો કે આટલું યાદ રાખવાનું બહાર વિદ્યુત સ્થિતિમાન કેટલો KQ / સ્મોલ r સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એ ડાયરેક્ટ અહીંયા યાદ જ રાખી લો ને કે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો કે KQ / કેપિટલ R કારણ કે સાબિત ત્યાંની જેવી જ આવશે ખાલી ત્યાં કેપિટલ R કરવાનો
અંદર વિદ્યુત સ્થિતિમાન k v upon 2r 3 minus small r square upon capital r square અને કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 3 k v upon 2r બરાબર તો એક વિદ્યુત સ્થિતિમાનનો આખો એક કોન્સેપ્ટ જે આપણે કીધું સતત વિતરણ નો આ કોન્સેપ્ટ આખો પૂરો બરાબર